લોકડાઉન દરમિયાન બોટાદ જિલ્લામાં ફસાયેલા 750 જેટલા શ્રમિકોને સ્પેશિયલ ટ્રેન દ્વારા બિહાર મોકલવામાં આવ્યા. કોરોના વાયરસની મહામારીને લઈને લોકડાઉનની સ્થિતિ હતી ત્યારે ગુજરાત રાજ્યમાં અલગ અલગ ઠેકાણે પરપ્રાંતીય શ્રમિકો ફસાયા હતા અને બોટાદમાં પણ આશરે 750 જેટલા શ્રમિકો ફસાયા હતા. બોટાદમાં અલગ અલગ ધંધા રોજગારના ઉદ્યોગમાં પરપ્રાંતીય શ્રમિકો કામ કરતા હોય જેઓ આશરે 2 માસથી બોટાદમાં ફસાયા હોય જેને બિહાર મોકલવા સ્પેશિયલ શ્રમિક ટ્રેન દ્વારા ભાવનગરથી સીધા બિહાર મોકલવામાં આવ્યા હતા. આ પરપ્રાંતીય શ્રમિકોને વતન પરત મોકલવા માટે પ્રશાસન દ્વારા તેમજ રાજકીય આગેવાનો દ્વારા રજૂઆત કરાતા ભાવનગરથી સ્પેશિયલ શ્રમિક ટ્રેન મૂકવામાં આવી હતી, જેમાં બોટાદ જિલ્લાના આશરે 750 શ્રમિકોને ભાવનગર જિલ્લાના શ્રમિકો થઈ આશરે 1600 જેટલા શ્રમિકોને સરકારની ગાઈડલાઈન અનુસાર સોશિયલ ડિસ્ટન્સ રાખી તેમજ માસ્ક અને સેનેટાઇઝ કરી વતન પરત મોકલવાયા હતા. આ શ્રમિકોને પાણીની બોટલ તથા નાસ્તાનું ફૂડ પેકેટ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દરેકને આપવામાં આવ્યું હતું. આ શ્રમિકોને સ્પેશિયલ ટ્રેન દ્વારા બિહાર મોકલવામાં આવ્યા હતા. બોટાદથી રાજન ભાણાનો અહેવાલ. રાજેશ શાહ. आपने वो जो रजूआत की थी बिहार जाने की, हाँ, इसके बारे में आप क्या कहना चाहते हैं? हम यही कहना चाह रहे हैं हमारे बोटाद तालुका जिला बोटाद सभी पदाधिकारी से कि हमारे लिए अच्छे काम किए हैं, सहयोगी हैं हमारे सब. हम लोग सभी बिहारी प्रवासी उनका आभारित हैं और हम लोग अपने गांव जा रहे हैं और जाते समय हम लोग सभी प्रवासी मिलकर आप लोगों की अच्छे से शुभकामनाएँ देना चाहते हैं. कितने लोग यहाँ से जा रहे हैं? यहाँ से बोटाद जिले से 600, बाकी अन्य जिले से सब मिलकर 750 प्रवासी हैं. और कोई व्यवस्था किए प्रशासन ने? प्रशासन ने और कोई व्यवस्था किए हैं हमारे जाने के लिए? बोतल पानी का, फल फ्रूट का, नाश्ता वगैरह का किए हैं. प्रशासन के बारे में आप क्या कहना चाहेंगे? हमारे बोटाद अच्छे हैं, हमारे बोटाद प्रशासन सभी को सहयोग दिए हैं, मान सम्मान के साथ भेज रहे हैं हमारे गांव. ओके. लांबा समय थी जे लॉकडाउन चाली रही छे अने बिहार ना जे श्रमिकों बोटाद शहर में जे काम करे छे एमने बिहार जवा माटे आजे बोटाद जिला प्रशासन द्वारा जे भारे जहमत उठाव्या बाद 750 થી વધારે મજૂરો અહીંથી રવાના થોડીવારમાં થશે. સાથે સાથે અહીંથી માસ્ક, ફૂડ પેકેટ, પાણી અને પ્રશાસન દ્વારા બીજી વિવિધ સેવા કરવામાં આવી છે. એ ઉપરાંત બિહારની ટ્રેન બોટાદ જંકશન ઉપર સ્ટોપેજ આપ્યું છે એ બદલ પણ અમે આજે જિલ્લા તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે ભારતીબેન સિયાલના પણ અગાધ પ્રયત્નથી આ ટ્રેનની બિહાર સરકારે મંજૂરી આપી હતી. સાથે સૌરભભાઈ પટેલ, સુરેશભાઈ ગોધાણી એ લોકોએ પણ મહેનત કરી હતી અને જે બિહાર જઈ રહ્યા છે આજે મજૂરો એમને એમાં અનેરો આનંદ છે અને ખૂબ ઉત્સાહથી અહીંથી અમે એમને લીલી ઝંડી આપી અને રવાના કરીએ છીએ. ભારત માતા કી જય. મારું નામ મલિક રશીદખાન દાદભા, મામલદાર બોટાદ. આજરોજ પહેલાં વહેલાં આજે આપણે શ્રમિકોને બહારના રાજ્યમાં મોકલે છે તો પ્રથમ ટ્રેન એવી છે કે આપણે અહીંયા સ્ટોપ છે એમાં મેઇનને જો ફાળો હોય તો આપણા સરકારી તંત્ર અને જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી વિશાલ ગુપ્તા સરનો ખૂબ આમાં છે ફાળો અને એનાથી આપણને બરાબર પણ મજૂરીને પણ એક ફાયદો થાય કારણ કે ટાઈમમાં પણ ફાયદો રહે અને બધા અહીંથી ભાવનગર જવું તો ભાડો પણ એમને ન ભરવું પડે. કેટલા શ્રમિકોને આપણે આદરોજ બોટાદ તાલુકાના કુલ 750 જેવા શ્રમિકો છે એમાં સિટીના આપણે કુલ 330 અને વત્તા 3 નાના બાળકો.